મહારાષ્ટ્રના થાણેથી આવેલા વૃદ્ધ અને આધેડ મહિલાએ પ્રસાદી માટે 80,000 ના ડ્રાય ફ્રૂટ ખરીદી સુરતના વેપારી સાથે છેતરપિંડી કરી હતી। વૃદ્ધ અને મહિલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાજુ બદામ સહિતના ડ્રાય ફ્રૂટની ખરીદી કરી કટોદરા વિવેકાનંદ ગાર્ડન સામે જીવકોડ સોસાયટી ખાતે દુકાનદાર ડ્રાય ફ્રૂટ બજારના નામે ડ્રાય ફ્રૂટની દુકાન મહારાષ્ટ્રમાં થાણાની આવેલા વયોવૃદ્ધ મહિલા સાથે ડ્રાય ફ્રૂટની દુકાનમાં આવીને પોતાની ઓળખ જલારામ મંડળ વીરપુરના વડા હોવાની ઓળખ આપી હતી। પોતાની હેડ ઓફિસ મહારાષ્ટ્ર થાણે સાઈધામ સોસાયટી થાણે વેસ્ટ ખાતે આવેલ હોવાનું જણાવ્યું હતું। તેમણે પ્રસાદ રૂપે વેચવા માટે વધારે જથ્થા ડ્રાય ફ્રૂટ જરૂર હોવાનું જણાવી 66 કિલો કાજુ કિંમત રૂપિયા 39,310 તથા 42 કિલો બદામ કિંમત રૂપિયા 28,673 કિલો અખરોટ કિંમત રૂપિયા 11,000 મળીને કુલ કિંમત મળી 79,083ના ડ્રાયફ્રૂટ ખરીદ્યા હતા। ડ્રાયફ્રૂટ પહેલા કારમાં મુકાઈ દીધા કોમ્પ્યુટરાઇઝ બિલ બનાવવાનું હોવાથી જેથી વિગત પૂછતા તેમણે જલારામ મંડળના નામે બિલ બનાવ્યું જણાવ્યું હતું। તેમના મોબાઈલ મારફતે મોબાઈલ નંબર પર ફોન કરવામાં તેમના મોબાઈલ નંબર આવી ગયા હતા, જેથી તેમને જણાવ્યા મુજબની વિગતવારનું બિલ બનાવી તેમની આપીને પેમેન્ટ કરવા કહેતા તેમણે આ બધો માલ અમારી દુકાનની બહાર પાર્ક કરેલી ટેક્સી પાર્કિંગમાં પાસિંગ કાર MH4JU 7288માં મૂકી દઈ પેમેન્ટ કરવાનું કહ્યું હતું। ડ્રાયફ્રૂટના વેપારી સાથે પ્રસાદના નામે છેતરપિંડી કરી હતી। કારમાં પેમેન્ટ લેવાના બહાને દુકાનની બહાર જઈ વૃદ્ધ અને તેની સાથે 50 વર્ષીય મહિલા કારમાં બેસી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વયોવૃદ્ધ અને તેની સાથે આવેલી મહિલા દ્વારા ડ્રાયફ્રૂટ વેપારી પાસેથી પ્રસાદના નામે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે, તેમજ મોબાઈલ નંબર અને તેમને એડ્રેસ લખાવ્યો છે, તેના આધારે પોલીસ કાર્યવાહી શરૂ કરી છે। એક ફરિયાદ દાખલ થઈ છે, જેમાં IPCની કલમ 420 અને 120B મુજબ જે ગુનો દાખલ થયો છે। એમાં બનાવમાં વિગત એવી છે કે 30 તારીખને સાંજના સમયમાં ખડોદરા વિસ્તાર પોલીસ વિસ્તારમાં એક ડ્રાયફ્રૂટ બજાર નામની દુકાન હતી, જેમાં બે લોકો આવેલા, એક પુરુષ અને એક મહિલા, એ બંને એજેડ હતા, એ આવેલા અને પોતે જલારામ મંડળના પ્રમુખ હોવાની વાત કરીને અને ત્યાં જે વસ્તુની ડ્રાયફ્રૂટની જરૂરિયાત છે આની વિગત કહીને જે દુકાનદાર હતા એને પાસેથી અમુક ડ્રાયફ્રૂટનો માલ જે છે ઓર્ડર કરેલ અને એને પછી જે ફોર વ્હીલ હતો એમાં રખાવેલ, આ ફોર વ્હીલમાં રખાવેલ પછી પોતે પેમેન્ટ કરાવવાનું જણાવેલ અને કીધું, વાત કરેલ કે જે ગાડીમાં પૈસા છે એ પૈસા હું આપી દઈશ, અને પછી જ્યારે ગાડી પાસે ગયા અને કેશ લેવા માટે પછી ત્યાંથી નાસી ગયેલા હતા। પોલીસને બનાવની જાણ પડી, તાત્કાલિક એની FIR લઈને એની તપાસ અત્યારે ચાલુ કરી છે અને હાલની આ જે તપાસ ચાલુ છે અને આ તપાસ દરમિયાન જે વસ્તુ બહાર આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે વિગત જે ફરિયાદ અમારી પાસે જે કરેલ છે એમાં એક ફોર વ્હીલ જે ગાડી છે MH નંબર પાસિંગની છે એ નંબર પણ લખાવેલ છે અને જે મોબાઈલ નંબર એમને જે ફરિયાદીને એ જે બે લોકો આપ્યા હતા એ નંબર પણ આ ફરિયાદમાં લખાવેલ છે, એ આધારે પણ જે છે અત્યારે તપાસ ચાલુ છે। જે ફરિયાદમાં જે ફરિયાદી વાત કરેલ છે એમાં લગભગ જે પુરુષ હતા એ લગભગ આશરે 17 વર્ષની ઉંમરના છે અને જે મહિલા હતી એ 50 વર્ષની ઉંમરના છે। જે પહેલાં પેમેન્ટની વાત થઈ એમાં પોતે ચેક આપ્યા હતા અને એમાં ચેકનો જે દુકાનદાર હતો એ ના પાડી હતી, પછી એટલે કેશ લેવા ગયા અને કેશ લેવાના બહાને જે ગાડી પાસે ગયા અને ત્યાંથી જે છે બંને લોકો નાસી ગયા હતા।